એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તાજેતરમાં જે લેવાયેલી બાવીસ નવ બે હજાર ઓગણીસના રોજ જે પરીક્ષા લેવાયેલી છે આસિસ્ટન્ટ ડેપો મેનેજર તો આ પરીક્ષાનું સોલ્યુશન જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આમાંથી જોઈએ તો દસ છે ને એ આ પ્રકારનું થશે કે બેનો ઘન કરીએ

એકસો ને પચીસ પ્લસ બે એટલે એકસો ને સત્યાવીસ એવી રીતે છનો ઘન પ્લસ બે એટલે છનો નો ઘન થશે બસો સોળ પ્લસ બે એટલે થશે બસો ને અઢાર તો આ આવશે ઓપ્શન નંબર ડી સમાંતર શ્રેણીનું જે સરવાળા માટેનું સૂત્ર આવે તે મુજબ થશે સમાંતર શ્રેણી બે પાંચ આઠ અગિયારના પ્રથમ વીસ પદનો સરવાળો કીધો છે તો એ સૂત્ર આવશે એસેન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર છે એમાં એ એટલે જે પ્રથમ પદ છે બે તફાવત છે ત્રણનો પાંચ માઇનસ ત્રણ પાંચ માઇનસ બે એટલે ત્રણ આઠ માઇનસ પાંચ એટલે ત્રણ અગિયાર માઇનસ આઠ એટલે ત્રણ તો તફાવત આવશે ત્રણ તો કેટલા પદનો કીધું વીસ પદનો એટલે એન બરાબર વીસ મૂકીશું વીસ ભાગ્યા બે એટલે દસ ટુ એ બરાબર થશે બે એટલે બે ગુણ્યા બે એટલે ચાર એન એટલે વીસ માઇનસ એક એટલે ઓગણીસ અને ડી થશે ત્રણ ઓગણીસ તેરી સત્તાવન પ્લસ ચાર અને આ દસ તો 57 ને ચાર થશે એકસઠ એકસઠ ગુણ્યા દસ તો આ થશે છસો ને દસ તો એ હાવશે ઓપ્શન નંબર બી ચાર હજાર અને પાંચ હજારની વચ્ચે પાંચ છ ચાર આઠ નવ અંકોનો બનતી કેટલી સંખ્યા બનાવી શકાય તો હવે આ આના માટે આપણે સૌ પ્રથમ જે પાંચ હજાર છે અને ચાર હજારની વચ્ચે વચ્ચેની જે સંખ્યા મેળવી હોય તો સૌ પ્રથમ ખાના દોરશું તો ચાર હજારની ઉપરની એટલે ટોટલ કેટલી સંખ્યા થશે એ ખાના બે ટોટલ ચાર ખાના આવશે સંખ્યા જે હશે એ ચાર ખાનાની હશે ધારો કે ચાર હજાર છે તો ચાર શૂન્ય 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 તો ચાર હજાર એ રીતે લખી શકાય પાંચ હજારમાં પણ એવું છે પાંચ હોય તો અહીંયા ત્રણ મીંડા આવી શકે પણ આની વચ્ચેની મેળવવાની છે તો શું કરીશું કે સૌપ્રથમ પ્રથમ આ કેટલા અંક આપેલા છે પાંચ છ ચાર આઠ ને નવ એમ ટોટલ કેટલા પાંચ અંકો છે બરાબર છે તો ધારો કે અહીંયા હું સૌપ્રથમ જો ચાર હજાર અને પાંચ હજારની વચ્ચેની મેળવવી તો અહીંયા સૌપ્રથમ અહીંયા ચાર એક જ અંક હશે બરાબર એના સિવાય કોઈ અંક આવશે નહીં કારણ કે જો અહીંયા પાંચ મૂકીશું તો એ પાંચ હજાર કરતાં વધી જશે એટલે અહીંયા કમ્પલસરી શું આવશે ચાર આવશે તો આ ત્રણની જગ્યાએ ત્રણ જે બીજી સંખ્યા હશે કેવી હશે તો આ બધી સંખ્યા પણ હોઈ શકે ધારો કેટલી છે ટોટલ એક બે ત્રણ ચાર ને પાંચ હવે અહીંયા જો પાંચ પાંચ મૂકીએ તો મતલબમાં ધારો આમાં એવી સંખ્યા એક પણ આવી પણ આવી શકે ધારો કે ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ આવી સંખ્યા પણ આવી શકે એટલે ટોટલ બધા અંકો મૂકી દેવાના તો આ તો એક રીતે પૂરી શકાય હવે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એટલે એકસો ને પચીસ થાય પરંતુ ઓપ્શનની અંદર આવો કોઈ ઓપ્શન નથી તો મતલબમાં કહેવાનો અર્થ કે સંખ્યા હશે એ બધી કેવી રિપીટ થતી હોય તેવી નહીં હોય તો કેવી હશે તો જોઈએ આ ચાર ખાના છે એમાં આ ચાર એક રીતે ભરી દીધા હવે જે સંખ્યા ચાર મૂકાઈ ગયા તો એના સિવાયની કેટલી વચ્ચે એક બે ત્રણ ને ચાર તો અહીંયા આવશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ચાર તેરી બાર ગુણ્યા બે એટલે ચોવીસ એટલે કે આમ ચોવીસ સંખ્યા બનાવી શકાય તો એ આવશે ઓપ્શન નંબર બી હવે જોઈએ ઘડિયાળવાળો પ્રશ્ન છે તો એ એકદમ સહેલું હતું સૂત્ર જોઈએ અગિયાર બાય ટુ મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક તો આ એકદમ સહેલું હતું સૂત્ર અહીંયા જોઈએ તો અગિયાર બાય ટુ મિનિટ આપેલી છે ત્રીસ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક આપેલો છે ચાર હવે આનો જો સાદુ રૂપ આપીએ તો અગિયાર અહીંયા થશે બે છે એટલે અહીંયા થશે પંદર તો પંદર ગુણ્યા અગિયાર એટલે થશે એકસો ને પાસઠ માઇનસ ત્રણ ચૂકું બાર એટલે એકસો ને વીસ હવે જો આ ઉપરના જે વીસ છે પાંસઠમાંથી વીસ બાદ કરીએ તો દસ બાદ કરીએ તો પંચાવન થાય પંચાવનમાં દસ બધી પિસ્તાલીસ એટલે કે જો એકસો પાસઠમાંથી એકસો વીસ બાદ કરીએ તો જવાબ આવશે પિસ્તાલીસ તો પિસ્તાલીસ નો એન્ગલ બનશે તો એમાંથી ઓપ્શન નંબર આવશે બી ઓપ્શન હવે જોઈએ શ્રીમતી અને શ્રી ગોપાલને ત્રણ પુત્રીઓ છે એટલે કે જો આ ત્રણ પુત્રીઓ હોય ને પ્રત્યેક પુત્રીને એક ભાઈ છે તો પરિવારમાં કુલ કેટલા સભ્યો હોય એટલે કે શ્રીમતી અને ગોપાલ એ તો પતિ પત્ની બંને કહેવાય અને ત્રણ પુત્રી એટલે ત્રણ પુત્રી હશે એટલે પાંચ તો થયા હવે એમાં શું કીધું પ્રત્યેક પુત્રીને ભાઈ હોય તો એને પ્રત્યેક પુત્રીને એક ભાઈ હોય એક ભાઈ હોય એટલે ધારો કે એક ભાઈ છે તો એ ત્રણેય પુત્રીનો પ્રત્યેક પુત્રીનો તો ભાઈ ગણાય જ ને એટલે એક ભાઈ હોય ને તો ત્રણેય પુત્રીનો એક ભાઈ કહેવાય એટલે એક જ ભાઈ છે એના ટોટલ સભ્યો કેટલા થયા આ બે પતિ પત્ની ત્રણ જેની છોકરીઓ છે બરાબર એની પુત્રીઓ છે અને એક થશે એક પુત્ર હશે આ બંનેને તો એ હશે આ ત્રણેય પુત્રીનો એક માત્ર એક અને એક જ ભાઈ હશે તો ટોટલ સભ્ય ત્રણ ને બે પાંચને એક છ એટલે ટોટલ સભ્ય હશે છ તો એ આવશે ઓપ્શન નંબર બી તો આ હતા મહત્વના જે ગણિતના પ્રશ્નો તો ડેપો મેને મેનેજ મેનેજરની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળશે